નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં. સરકારના નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાલ વચ્ચે પેટ્રોલ ડીઝલ નહીં મળે તેવી અફવાને પગલે દાહોદના પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગી. હાઈવે ઉપર ચાલતા બેફામ વાહન ચાલકોથી થતા અકસ્માતને પગલે સરકાર દ્વારા નવો કાયદો બનાવવામાં આવ્યો છે, જેમાં ચાલકને 10 વર્ષ સુધીની કેદ તેમજ 5 લાખ સુધીના દંડની જોગવાઈને પગલે વાહન ચાલકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે અને હડતાલ શરૂ થઈ છે. તો બીજી તરફ પેટ્રોલ ડીઝલ નહીં મળે અને પેટ્રોલની અછત સર્જાશે તેવી અફવાએ જોર પકડતા દાહોદ શહેરના તમામ પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોએ પેટ્રોલ ભરાવવા માટે ભીડ લગાવી હતી. હવે લોકો એવું અફવા ફેલાવે છે કે બધું પેટ્રોલ પંપ બંધ થઈ જવાનો છે 4 દિવસ માટે, એવું કહી રહ્યા છે, એટલે લોકો આટલી બધી લાઇનમાં ઉભા રહ્યા છે. બધા ટ્રકવાળા છે, ટ્રાન્સપોર્ટ વાળા હડતાલ થઈ ગઈ છે ભાઈ, ના આવે તો એટલા માટે અમે ભરીએ છીએ પેટ્રોલ. પેટ્રોલ નહીં મળે તેવા ભય સાથે લોકોના લાઇનમાં લાગી ગયા હતા અને કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને પેટ્રોલ ભરાવ્યું હતું. એક તરફ પેટ્રોલ એસોસિએશન દ્વારા જાહેરાત પણ કરાઈ હતી કે પેટ્રોલ ડીઝલની અછત નહીં પડે, પેટ્રોલ ડીઝલ લઈ જતા વાહનો તો ચાલુ જ રહેશે, તેમ છતાં પેટ્રોલ નહીં મળે તેવી અફવાએ જોર પકડ્યું અને વાહન ચાલકોએ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ માટે ભીડ જમાવી. आज आप पेट्रोल पंप पर आए हैं इतनी बड़ी लाइन में खड़े होकर, क्या हुआ ऐसा? तो आप लाइन में खड़े होकर पेट्रोल भरवा रहे हो आज? मुझे मालूम चला है कि कुछ हड़ताल होने वाले ड्राइवरों की, इस वजह से ऐसा यहाँ पर सभी लोग आए हुए हैं.